વરસાદે ખોલી તંત્રની પોલ, ધોરાજીમાં ખાડા જ ખાડા, ખાડાએ વધાર્યો કમરનો દુખાવો। જો તમે ધોરાજીમાં રહેતા હોય અને ટુ વ્હીલર લઈને માર્ગ પર નીકળવાનું થાય તો જરા સાચવજો, કેમ કે ધોરાજીના માર્ગો તમારી કમરનો દુખાવો વધારી શકે છે। અને જો આ ખાડાના કારણે ટુ વ્હીલર લઈને પડ્યા તો હાથ પગ ભાંગે તો પણ નવાય નહીં, કેમ કે શહેરમાં જો તમે નીકળ્યા તો તો તમારી સુરક્ષા તમારે જ રાખવી પડશે। કરોડો રૂપિયા ગયા પાણીમાં, સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત। ચોમાસું શરૂ થતાં જ સ્થાનિક લોકોની મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે। રાજકોટના ધોરાજીમાં પહેલા વરસાદની સાથે જ ડામરના રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા અને આ ખાડામાંથી વ્હીકલ લઈને પસાર થવું એટલે કમરનો દુખાવો વધારવો। વિકાસની મોટી વાતો કરતા સ્થાનિક નેતાઓને આ ખાડાઓ નથી દેખાતા? દર વર્ષે લોકોના ટેક્સના કરોડો રૂપિયા આવા કાર્યોમાં ધોવાઈ જાય છે। ડામરના આ રોડમાં કોન્ટ્રાક્ટરે પૂરતા પ્રમાણમાં ડામર વાપર્યો હોત તો સ્થિતિ કંઈક અલગ હોત। જ્યારે કે આ રોડની બે વાર મરમત થઈ ગયેલી છે, નવું હજી એક વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યું છે, એના પછી બે વાર રિપેરિંગ થઈ છે, છતાંય 1.5 ઇંચ વરસાદની અંદરમાં આ રોડમાંથી બે 2-2 ફૂટના ગાબડા પડી ગયેલ છે અને એક્સિડન્ટ થાય છે અને ટ્રાફિક જામ થાય છે અને વૃદ્ધોને ફૂલ તકલીફ થાય છે, કેટલા લોકો પડી આસપાસ ભાંગી નાખ્યા છે। અને આ રોડ રસ્તા પાસે એને કાયદેસર બનાવવામાં આવે અને આમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે, કારણ કે બે વાર બન્યો હોય જે રોડ, એક વર્ષમાં એમાં ભ્રષ્ટાચાર મોટો થયેલ છે, એ ભ્રષ્ટાચારની કાયદેસર ઉપર લેવલે એની તંત્ર તપાસ કરે અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડે। અને માંગ અમારી કે આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે, કાયદેસર ફરીથી જ બનાવવામાં આવે, ખોદીને 2-3 ફૂટ। ધોરાજીના તમામ માર્ગોની સ્થિતિ આવી જ છે। આ રોડ પર આવતા જ વાહનો ડાન્સિંગ કરવા લાગે છે। સ્થાનિકોના મતે આ રોડ વર્ષમાં 2 વાર બનાવવામાં આવ્યો છે, છતાં આજે વાહન ચલાવવા લાયક પણ રહ્યો નથી, જેથી આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। માત્ર સામાન્ય વરસાદથી જો આ ગાબડાઓ પડી જતા હોય તો આગળ જતા શું પરિસ્થિતિ થશે એ તો સમય જ બતાવશે, પરંતુ આ સ્ટેટ હાઈવે બાબતે વેપારીઓએ પણ અવારનવાર રજૂઆતો કરી છે, તંત્રએ પણ એવી ખાતરી આપી હતી કે આ રોડ છે એ RCC રોડ કરી દેવામાં આવશે, પરંતુ આજે 1 વર્ષ થવા છતાં આ રોડ RCC કરવામાં આવ્યો નથી, જેને કારણે ખૂબ જ મોટા ગાબડાઓ પડી ગયા છે। અહીં સવાલ એ છે કે કરોડોના ખર્ચે બનેલા રસ્તા કેવી રીતે ધોવાઈ જાય છે, કોની મિલી ભગતથી રસ્તાઓની આ સ્થિતિ છે? ધોરાજીની જનતા પણ આ સવાલોના જવાબ માંગી રહી છે, ત્યારે જોવું રહ્યું કે વિકાસના આ ખાડા જોઈને સરકાર એક્શનમાં આવે છે કે નહીં। વિક્રમસિંહ ચુડાસમા, VTV ન્યૂઝ, ધોરાજી।